તો સુરેન્દ્રનગર જિલ્લાના સુડામડા ગામે ઝડપાયેલા ખની ચોરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જે અંદાજે 34.64 કરોડના મુદ્દામાલ સાથે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ 1 જાન્યુઆરીના રોજ ખનીજ વિભાગ અને ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી. ખનીજ માફિયાઓ સુડામડા ગામેથી પથ્થર સહિતના ખનીજની ચોરી કરવામાં આવી રહી હતી, તેમજ સમગ્ર ઘટનાની માહિતી મળતા ખનીજ અધિકારીઓ અને લીંબડીના DYSPએ તપાસ હાથ ધરી હતી. સાથે સાથે તપાસ કરતા ડમ્પર સહિતનો ખનીજનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો, તેમજ જિલ્લા પોલીસ અને ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે. તારીખ 1/1/2022 રોજ ખાણ ખનીજ DYSP સાહેબ તથા PNS સાયલા દ્વારા જે સંયુક્ત રેડ કરવામાં આવેલ, તેમાં 13 ડમ્પર અને 5 એક્સકેવેટર પકડ આવીને સીઝ કરવામાં આવેલ છે. જે સ્થળ ઉપર માપણી કરતા 2 સર્વે નંબર જણાવી આવેલ, જે સર્વે નંબર 638 કે જેમાં કુલ 4,94,384 મેટ્રિક ટન નો માલ લઈ જવા પામેલ છે, જેની ખનીજ કિંમત 19,62,21,355 રૂપિયા થવા પામેલ છે. અને બીજા સર્વે નંબર 639 કે જેમાં 3,73,172 મેટ્રિક ટન માલની ચોરી થયેલ છે, કે જેની ખનીજ કિંમત 14,81,11,991 રૂપિયા થવા પામેલ છે. આમ કુલ એ વિસ્તારમાંથી 8,67,556 મેટ્રિક ટન, જેની ખનીજ કિંમત 34,43,33,336 થવા પામેલ છે. આ ઉપરાંત જે 13 ડમ્પરો તથા 5 એક્સકાવેટર જે પકડવામાં આવેલ છે, જેની કિંમત 21,01,638 રૂપિયા થવા છે. આમ કુલ 34,64,34,984 રૂપિયાની આ સ્થળ ઉપર પકડાઈ આવેલ વાહનો અને તેના માલિકો એના ઉપર આમ મળીને 34 દિવસો જેટલો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જિલ્લાના સાયલા તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બ્લેક ટ્રેપ ખનીજ ચોરીના રજૂઆતો આવતી હતી, જે અનુસંધાને રાજકોટ રેન્જ IG શ્રી સંદીપસિંહ સાહેબ તથા સુરેન્દ્રનગર SP શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ ગઈ તારીખ 1/1/2022 રોજ લીંબડી DYSP સ્કોડ, સાયલા પોલીસ સ્ટેશનની PSI તથા એમની ટીમ તથા સુરેન્દ્રનગર ભૂષણ શાસ્ત્રી શ્રી ઓજા સાહેબ અને તેઓની ટીમના અધિકારીઓ દ્વારા એક સંયુક્ત રેડનું આયોજન કરવામાં આવેલું હતું. આ રેડ દરમિયાન સુદામડા ગામે રેડ કરતા આ સ્થળ ઉપરથી ત્યાંથી કુલ 13 જેટલા ડમ્પરના મશીનો તથા 5 જેટલા એક્સકેવેટર મશીનો, તેઓની કુલ કિંમત 4,05,00,000 જેટલી મુદ્દામાલની કિંમત ગણીને અને સાયલા ખાતેથી ગેરકાયદેસર જે રેડ થયેલી હતી તેની અંદર રંગે હાથે કુલ 8,67,000 મેટ્રિક ટનની ખનીજ ચોરી, કે જેની કુલ કિંમત 34,64,34,984. આમ અને તેનું જે સંચાલન કરી રહેલા હતા પ્રદીપભાઈ છેલભાઈ ખાચર આમ અને તેઓની સાથે તમામ વાહનના માલિકો અને ડ્રાઈવર અને તેના જમીન માલિકો એમ કુલ 34 જણાની નામજોગ ફરિયાદ અને તેઓના સિવાય જે તપાસમાં ખુલે તમામ મળતિયાઓ વિરુદ્ધમાં સાયલા પોલીસ સ્ટેશન ખાતે IPC કલમ 379-114 MMDR એક્ટ અને GMPI MTS એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરીને કુલ 34,64,34,984 કિંમતની ખનીજ ચોરી અને 4,05,00,000ના મુદ્દામાલ વાહનોને સીઝ કરીને સાયલા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. વાઇબ્રન્ટ સમિટ બાદ અમદાવાદ